हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું નિયામક શ્રી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરી દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર અને અલગ અલગ સાથે 6 પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। ભરતી વિશે તમામ પ્રકારની માહિતી મેળવીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। तो सौथी पहेला मित्रो आपणे वात करीशुं जग्या विशे, एटले के कुल केटली जग्या उपर भरती बहार पाडवामां आवेल छे अने कई कई पोस्ट उपर भरतीनी जाहेरात करवामां आवेल छे। तो अही मित्रो DTP ऑपरेटर वर्क 3 नी जे भरती छे तेमां कुल 2 जग्यानी जाहेरात करवामां आवेल छे अने आ 2 जग्या छे ते बिन अनामत केटेगरी माटे रहेशे। त्यार पछी बीजी जे पोस्ट छे ते प्रोसेस आसिस्टंट वर्क 3 नी पोस्ट छे। हवे मित्रो, जे प्रोसेस आसिस्टंट वर्क 3 नी पोस्ट छे तेमां पण कुल 2 जग्या छे अने ते पण सामान्य केटेगरी ना उम्मेदवार माटे रहेशे। त्यार पछी जुनियर आसिस्टंट वर्क 3 नी पोस्ट छे। हवे जुनियर आसिस्टंट वर्क 3 नी पोस्ट माटे पण 2 जग्या पर भरती बहार पाडवामां आवेल छे। ते 2 जग्या छे ते बिन अनामत वर्ग ना उम्मेदवार माटे रहेशे। त्यार पछी चौथी पोस्ट छे ते आसिस्टंट बाइंडर वर्ग 3 नी पोस्ट छे। तेमां कुल 46 जग्या पर भरती बहार पाडवामां आवेल छे। आ जे 46 जग्या छे तेमांथी बिन अनामत एटले के सामान्य केटेगरी ना उम्मेदवार माटे 25 जग्या रहेशे। आ 25 जग्यामांथी 8 जग्या महिला माटे अनामत रहेशे। त्यार पछी EWS एटले के आर्थिक रीते नबळा वर्ग ना उम्मेदवार माटे 3 जग्या रहेशे। त्यार पछी मित्रो, सामाजिक अने शैक्षणिक रीते पछात वर्ग माटे 11 जग्या रहेशे, एटले के OBC केटेगरी माटे 11 जग्या रहेशे। आ 11 जग्यामांथी 1 जग्या महिला माटे अनामत रहेशे। अनुसूचित जातिना उम्मेदवार माटे 3 जग्या रहेशे, ज्यारे अनुसूचित जनजातिना उम्मेदवार माटे 4 जग्या रहेशे। आवी रीते आसिस्टंट बाइडन वर्ग 3 मां कुल 46 जग्या पर भरती बहार पाडवामां आवेल छे। त्यार पछी पांचमी पोस्ट नी वात करीशुं तो आसिस्टंट मशीन मेन वर्ग 3 नी पोस्ट पर भरती बहार पाडवामां आवेल छे। कुल 33 जग्या उपर भरतीनी जाहेरात करवामां आवेल छे। आ 33 जग्यामांथी 17 जग्या छे ते बिन अनामत એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। તે 17 જગ્યામાંથી 5 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી EWS કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। SCBC એટલે કે OBC કેટેગરીના ઉમેદવાર માટે 8 જગ્યા રહેશે। તે 8 જગ્યામાંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 3 જગ્યા રહેશે, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 3 જગ્યા રહેશે। આગળ મિત્રો, કોપી હોલ્ડર વર્ગ 3 ની પોસ્ટ પર પણ ભરતી બહાર પાડવામાં આવેલ છે। કુલ 8 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। આ 8 જગ્યામાંથી 6 જગ્યા બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે, તે 6 જગ્યામાંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી OBC એટલે કે SCBC કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। આવી રીતે કોપી હોલ્ડર વર્ગ 3 ની પોસ્ટ માટે કુલ 8 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે। જુનિયર પ્રોસેસર આસિસ્ટન્ટ વર્ક 3 ની જે ભરતી છે તેમાં કુલ 1 જગ્યા છે અને તે પણ બિન અનામત કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। તો આવી રીતે કુલ 94 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। આ 94 જગ્યામાંથી 55 જગ્યા છે તે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે, તેમાંથી 14 જગ્યા મહિલા માટે અનામત રહેશે। 5 જગ્યા EWS કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 21 જગ્યા છે તે OBC કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, તેમાંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। 6 જગ્યા છે તે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે રહેશે અને 7 જગ્યા છે તે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે રહેશે। આગળ મિત્રો વાત કરીશું ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, વય મર્યાદા કેટલી હોવી જોઈએ અને માસિક ફિક્સ પગાર ઉમેદવારને કેટલો આપવામાં આવશે તેના વિશે ચર્ચા કરીએ। તો સૌથી જે પહેલી પોસ્ટ છે DTP ઓપરેટર વર્ગ 3, તેના માટે આપણે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજીનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો બેચરલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ, અથવા તો માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ, અથવા તો BSc અથવા MSc માં ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ, અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ, અથવા તો મિત્રો જે DOE ACCC સંસ્થા આવેલ છે તે સંસ્થાનો A લેવલનો 2 વર્ષનો એડવાન્સ કોર્સ કરેલ હોવો જોઈએ અને તે કોર્સ પાસ કરેલ છે તે અંગે સર્ટિફિકેટ પણ હોવું જોઈએ। ત્યાર પછી વાત કરીશું ઉમેદવારની વય મર્યાદા વિશે, તો અહીં જે અરજી કરવાની છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી ઉમેદવારની વય મર્યાદા 33 વર્ષ સુધી હોવી જોઈએ, 33 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં,
અહીં ઉમેદવારને માસિક ફિક્સ પગાર રૂપિયા 16,000 આપવામાં આવશે। ત્યાર પછી જે બીજી પોસ્ટ છે પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ક 3, તો તેના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, સાથે સાથે પ્લેટ મેકર આઈટીઆઈ માં કોર્સ પાસ કરેલું હોવું જોઈએ। અહીં મિત્રો ઓફસેટ પ્રિન્ટિંગ મશીન નો અનુભવ પણ હોવો જોઈએ, પ્રિન્ટિંગ પ્રેસ ના પ્રોસેસ વિભાગનો ઓછામાં ઓછો 2 વર્ષનો પ્રત્યક્ષ અનુભવ હોવો જોઈએ અને તે અંગેનું પ્રમાણપત્ર પણ ઉમેદવાર પાસે હોવું જોઈએ, અથવા તો ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી અથવા તો ડિગ્રી ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી નો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ અને તે અંગે સર્ટિફિકેટ પણ ઉમેદવાર પાસે હોવું જોઈએ। વાત કરીશું વય મર્યાદા વિશે, તો અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારની વય મર્યાદા 36 વર્ષ સુધી હોવી જોઈએ। અહીં પણ ઉમેદવારને માસિક રૂપિયા 16,000 ફિક્સ પગાર આપવામાં આવશે। આગળ મિત્રો જે ત્રીજી પોસ્ટ છે જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ક 3 ની જે ભરતી છે તેના માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 12 પાસ વિજ્ઞાન પ્રવાહમાં કરેલું હોવું જોઈએ, સાથે સાથે આઈટીઆઈ માં પ્લેટ મેકિંગ ગ્રેડ પણ પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી અથવા તો ડિગ્રી ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી નો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને તે અંગે વિદ્યાર્થી પાસે સર્ટિફિકેટ પણ હોવું જોઈએ। અનુભવની વાત કરીએ તો અહીં પ્રિન્ટિંગ રિલેટેડ 1 વર્ષનો વિદ્યાર્થી પાસે અનુભવ હોવો જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીની વય મર્યાદા છે તે વધુમાં વધુ 34 વર્ષની હોવી જોઈએ। પગારની વાત કરીએ તો અહીં વિદ્યાર્થીને માસિક રૂપિયા 12,500 ફિક્સ પગાર આપવામાં આવશે। આગળ મિત્રો વાત કરીશું જે ચોથી પોસ્ટ છે આસિસ્ટન્ટ મશીનમેન વર્ક 3 ની, તો તેમાં વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તેના વિશે ચર્ચા કરીએ, તો વિદ્યાર્થીએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, સાથે સાથે આઈટીઆઈ માં ઓફસેટ મશીન માઇન્ડર અથવા તો ઓફસેટ પ્રિન્ટર નો ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી ની ડિગ્રી પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો ડિગ્રી ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી નો કોર્સ છે તે પાસ કરેલું હોવું જોઈએ, તે અંગે વિદ્યાર્થી પાસે સર્ટિફિકેટ પણ હોવું જોઈએ। વાત કરીશું અનુભવ વિશે, તો અહીં પ્રિન્ટિંગ પ્રેસમાં જુદા જુદા પ્રકારના ઓટોમેટિક ઓફસેટ પ્રિન્ટિંગ મશીનનો ચલાવવાનો અનુભવ હોવો જોઈએ અને તેની સફાઈ કરવાનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો અહીં અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારની વય મર્યાદા 38 વર્ષની હોવી જોઈએ। અહીં પણ ઉમેદવારને માસિક ફિક્સ પગાર આપવામાં આવશે, રૂપિયા 12,500 ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે પાંચમી પોસ્ટ છે આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ક 3 ની, તો તેના માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીએ, તો વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત છે તે ધોરણ 10 પાસ હોવું જોઈએ અને સાથે સાથે બુક બાઇડન ટ્રેડ પણ આઈટીઆઈ માં પાસ કરેલ હોવો જોઈએ અને તે અંગેનું વિદ્યાર્થી પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ, અથવા તો ડિપ્લોમામાં ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી અથવા તો ડિગ્રી ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી ની ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ। આગળ મિત્રો આપણે વાત કરીશું વય મર્યાદા વિશે, તો અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારની ઉંમર છે તે 33 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં। અહીં પણ ઉમેદવારને માસિક ફિક્સ પગાર રૂપિયા 12,500 આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે છઠ્ઠી પોસ્ટ છે જુનિયર આસિસ્ટન્ટ વર્ક 3 ની, તેના વિશે ચર્ચા કરીએ, તો અહીં કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષ લાયકાત વિદ્યાર્થી ધરાવતા હોવા જોઈએ। અહીં મિત્રો જે ઉંમર છે તે વધુમાં વધુ વિદ્યાર્થીની ઉંમર 35 વર્ષ સુધીની હોવી જોઈએ। અહીં વિદ્યાર્થીને માસિક રૂપિયા 16,000 ફિક્સ પગાર આપવામાં આવશે। આગળ મિત્રો જે સાતમી પોસ્ટ છે કોપી હોલ્ડર વર્ક 3 ની, તો તેમાં શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો અહીં વિદ્યાર્થી મિત્રોની શૈક્ષણિક લાયકાત છે તે અંગ્રેજી વિષય સાથે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ। મિત્રો અહીં જે ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી છે અને ડિગ્રી ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી નું સર્ટિફિકેટ વિદ્યાર્થી ધરાવતા હશે તો તે પણ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ગણવામાં આવશે। અનુભવ વિશે ચર્ચા કરીએ તો પ્રિન્ટિંગ પ્રેસમાં અંગ્રેજી ગુજરાતી હિન્દીમાં તૈયાર કરવામાં આવેલ હસ્તપ્રંતો વાંચવાનો વિરામચિહ્નો અને પ્રૂફ રીડિંગનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો અહીં અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી 34 વર્ષ કરતા ઉમેદવારની ઉંમર વધુ હોવી ન જોઈએ અને અહીં જે માસિક પગાર છે તે રૂપિયા 12,500 આપવામાં આવશે। મિત્રો આપણે જિલ્લાવાઇઝ જગ્યા જોઈએ તો જે ગાંધીનગર છે તેમાં કુલ 28 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે। વડોદરા છે તો વડોદરા જિલ્લામાં મિત્રો કુલ જગ્યાની વાત કરીએ તો 25 જગ્યા છે, જ્યારે મિત્રો આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો તેના માટે કુલ 21 જગ્યા છે। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો મિત્રો કુલ 8 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે। અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 12 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। આવી રીતે અલગ અલગ 5 જિલ્લામાં ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે।
આગળ મિત્રો વાત કરીશું અરજી વિશે. તો અરજી તમારે ઓફલાઈન ભરવાની રહેશે, પોસ્ટના માધ્યમથી અથવા તો કુરિયરના માધ્યમથી તમારે અરજી કરવાની રહેશે. અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ અરજી ફોર્મ આપેલ છે આ જ પીડીએફમાં. આ પીડીએફ અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દઈશું, જેથી કરી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. હવે મિત્રો અરજી ફોર્મની સાથે તમામ જે શૈક્ષણિક લાયકાત છે, અનુભવ છે, તેના પ્રમાણપત્ર તમારે જોડવાના રહેશે. બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ પણ જોડવાના રહેશે અને બે સેટ તૈયાર કરવાના રહેશે. અહીં જે એડ્રેસ આપેલ છે, નિયામક શ્રી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરી, સેક્ટર 11 બ્લોક 8 ચોથો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર. તો આ સરનામા ખાતે તમારે અરજી ફોર્મ ભરી અને મોકલી દેવાનું રહેશે. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.